गुड मॉर्निंग स्टूडेंट, आज आप गणित गम्मत धोरण बे में पाठ नौ मारो मजा नो दिवस आगनु रिविजन करीशुं। समझो महीना महीना एटले के मास, अहीं 30 दिवस नो एक महीनो थाय। एक महीना में केटला दिवसो होय छे? 30 दिवस होय छे। महीना ने मास पण कहेवाय। 12 महीनाओनू एक वर्ष थाय, अथवा तो एक वर्ष बराबर 12 महीना थाय। विक्रम संवत एटले के गुजराती वर्ष के ईस्वीसन એટલે કે અંગ્રેજી વર્ષ પ્રમાણે એક વર્ષના કુલ 12 મહિના છે। અહીંયા આપણને ચક્ર આપેલ છે, તેના આધારે આપણે સમજીશું। વિક્રમ સંવત, વિક્રમ સંવતમાં કુલ 12 મહિનાઓ હોય છે। તે કયા કયા મહિનાઓ છે તે આપણે જોઈએ। અહીં વિક્રમ સંવત એટલે કે ગુજરાતી વર્ષમાં પહેલો મહિનો કારતક છે, બીજો માગસર છે, ત્રીજો પોષ, ચોથો મહા, પાંચમો ફાગણ, છઠ્ઠો ચૈત્ર, સાતમો વૈશાખ, આઠમો જેઠ, નવમો અષાઢ, દસમો શ્રાવણ, અગિયારમો ભાદરવો અને બારમો આસો। આ પ્રમાણે ગુજરાતી મહિનાઓ છે, ગુજરાતી વર્ષના મહિનાઓ છે। ત્યાર પછી હવે આપણે ઈસવીસન પ્રમાણે એટલે કે અંગ્રેજી વર્ષ પ્રમાણેના મહિનાઓ જોઈશું। અહીં તેમાં પણ 12 મહિનાઓ હોય છે। પહેલો મહિનો છે જાન્યુઆરી, તેમાં 31 દિવસ હોય છે। બીજો ફેબ્રુઆરી, તેમાં 28 કે 29 દિવસ હોય છે। ત્રીજો માર્ચ, જેમાં 31 દિવસ હોય છે। ચોથું એપ્રિલ, જેમાં 30 દિવસ હોય છે। પાંચમું મે, જેમાં 31 દિવસ હોય છે। છઠ્ઠું જૂન, જેમાં 30 દિવસ હોય છે। સાતમું જુલાઈ, જેમાં 31 દિવસ હોય છે। આઠમું ઓગસ્ટ, જેમાં 31 દિવસ હોય છે। નવમું સપ્ટેમ્બર, જેમાં 30 દિવસ હોય છે। દસમું ઓક્ટોબર, જેમાં 31 દિવસ હોય છે। અગિયારમો નવેમ્બર, જેમાં 30 દિવસ હોય છે। અને 12મો ડિસેમ્બર, જેમાં 31 દિવસ હોય છે। આ પ્રમાણે ઈસવીસન પ્રમાણે એટલે ઈસવીસન અંગ્રેજી વર્ષ પ્રમાણેના મહિનાઓ છે અને તેમના તેમાં કેટલા દિવસો હોય છે તે આપણે સમજીએ। વિક્રમ સંવત પ્રમાણે વર્ષનો પહેલો મહિનો કારતક, બીજો મહિનો માગસર, ત્રીજો મહિનો પોષ, એ પ્રમાણે આપણે ખાલી જગ્યા પૂરવાની છે। તો ત્રીજો મહિનો પોષ, તો ચોથો મહિનો મહા, પાંચમો મહિનો ફાગણ, છઠ્ઠો ચૈત્ર, સાતમો વૈશાખ, આઠમો જેઠ, નવમો અષાઢ, દસમો શ્રાવણ, અગિયારમો ભાદરવો, બારમો મહિનો આસો છે। હવે ઈસવીસન પ્રમાણે વર્ષનો પહેલો મહિનો જાન્યુઆરી, બીજો મહિનો ફેબ્રુઆરી, ત્રીજો મહિનો માર્ચ, ચોથો એપ્રિલ, પાંચમો મે, છઠ્ઠો જૂન, સાતમો જુલાઈ, આઠમો ઓગસ્ટ, નવમો સપ્ટેમ્બર, દસમો ઓક્ટોબર, અગિયારમો નવેમ્બર, બારમો મહિનો ડિસેમ્બર છે। તો હવે આ પ્રમાણે આપણે ખાલી જગ્યા પૂરી અને એના પછી આપણે સમજીશું માસ, ઋતુઓ અને અસર શું થાય। એટલે ગુજરાતી માસ છે કારતક, માગસર, પોષ, મહા। આ માસમાં કઈ ઋતુ હોય છે? શિયાળાની ઋતુ હોય છે અને શિયાળામાં ઠંડી પડે છે। ત્યાર પછીના ગુજરાતી માસ છે ફાગણ, ચૈત્ર, વૈશાખ અને જેઠ, જેમાં ઉનાળાની ઋતુ હોય છે અને તેમાં ગરમી પડે છે। ત્યાર પછી અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો, તેમાં ચોમાસાની ઋતુ હોય છે અને વરસાદ પડે છે। તો આ પ્રમાણે ઋતુઓ અને તેની અસર થાય છે। વિક્રમ સંવત ગુજરાતી વર્ષ પ્રમાણે મહિનાના નામ ક્રમમાં લખો। અહીં આપણને
ગુજરાતી વર્ષ વિક્રમ સંવત પ્રમાણે મહિનાના નામ લખવાના છે. કારતક, માગશર, પૌષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભદ્રવો અને આશો. ત્યાર પછી પ્રશ્ન 7, ઈસવીસન અંગ્રેજી વર્ષ પ્રમાણે મહિનાના નામ ક્રમમાં લખો. પહેલું જાન્યુઆરી, બીજું ફેબ્રુઆરી, ત્રીજું માર્ચ, ચોથું એપ્રિલ, પાંચમું મે, છઠ્ઠો જૂન, સાતમો જુલાઈ, આઠમો ઓગસ્ટ, નવમો સપ્ટેમ્બર, દસમો ઓક્ટોબર, દસમો ઓક્ટોબર, અગિયારમો નવેમ્બર અને બારમો ડિસેમ્બર. આ પ્રમાણે માં અંગ્રેજી મહિનાઓના નામ ક્રમમાં છે. પ્રશ્ન 8, નીચેના પ્રશ્નોના જવાબ લખો. પહેલું, એક વર્ષના કેટલા મહિના, તો એક વર્ષમાં કેટલા મહિના હોય છે? 12, તો આપણે લખીશું 12. વિક્રમ સંવત પ્રમાણે વર્ષનો આઠમો મહિનો કયો છે? આઠમો મહિનો જેઠ છે, તો આપણે અહીંયા લખીશું જેઠ. ફાગણ મહિનાની તરત પછીનો મહિનો કયો? ફાગણ પછી તરત પછી કયો મહિનો આવે છે? ચૈત્ર, તો અહીંયા લખીશું ચૈત્ર. વૈશાખ મહિનાની તરત પહેલાંનો મહિનો કયો? વૈશાખના પહેલાં કયો મહિનો આવે છે? ચૈત્ર, તો અહીંયા લખીશું ચૈત્ર. વિક્રમ સંવત પ્રમાણે વર્ષમાં ભાદરવા મહિનાનો ક્રમ કયો? ભાદરવો મહિનો કયા ક્રમે આવે છે? અગિયારમાં ક્રમે, તો અહીંયા લખીશું અગિયારમો. ઈસવીસન પ્રમાણે વર્ષનો અગિયારમો મહિનો કયો? અગિયારમો મહિનો નવેમ્બર છે, લખીશું નવેમ્બર. ઓક્ટોબર મહિનાની તરત પહેલાંનો મહિનો કયો છે? તો આવશે સપ્ટેમ્બર. મે મહિનાની તરત પછીનો મહિનો કયો? જૂન. ઈસવીસન પ્રમાણે વર્ષમાં જુલાઈ મહિનાનો ક્રમ કયો? તો આવશે સાતમો. ઈસવીસન પ્રમાણે વર્ષનો છેલ્લો મહિનો કયો? છેલ્લો મહિનો કયો છે? ડિસેમ્બર, લખીશું ડિસેમ્બર. હવે પ્રશ્ન 9, આગળના અને પાછળના મહિનાના નામ લખો. અહીં શ્રાવણ મહિનો આપેલ છે, તો એની આગળનો મહિનો કયો છે અને પાછળનો મહિનો કયો છે તે આપણે દર્શાવવાનું છે. શ્રાવણની આગળ આવશે અષાઢ મહિનો અને શ્રાવણ પછી આવશે ભાદરવો, તો આ પ્રમાણે લખીશું. ત્યાર પછી ફાગણ, ફાગણના આવશે મહા અને ફાગણના પછી આવશે ચૈત્ર. ભાદરવાની આગળ આવશે શ્રાવણ અને ભાદરવાના પછી આવશે આશો. ત્યાર પછી ચૈત્રની આગળ આવશે ફાગણ અને ચૈત્ર પછી આવશે વૈશાખ. ત્યાર પછી પોષની આગળ આવશે માગશર અને પોષ પછી આવશે મહા. જૂનની આગળ આવશે મે અને જૂન પછી આવશે જુલાઈ. ફેબ્રુઆરીની પહેલાં એટલે કે આગળ આવશે જાન્યુઆરી અને ફેબ્રુઆરી પાછળ આવશે માર્ચ. એપ્રિલના આગળ આવશે માર્ચ અને એપ્રિલના પાછળ આવશે મે. સપ્ટેમ્બરની આગળ આવશે ઓગસ્ટ અને સપ્ટેમ્બરની પાછળ આવશે ઓક્ટોબર. માર્ચની આગળ આવશે ફેબ્રુઆરી અને માર્ચના પાછળ આવશે એપ્રિલ. ફરીથી આપણે એકવાર જોઈ જઈએ, અષાઢ, શ્રાવણ, ભાદરવો, મહા, ફાગણ, ચૈત્ર, શ્રાવણ, ભાદરવો, આસો, ફાગણ, ચૈત્ર, વૈશાખ, માગશર, પોષ, મહા, મે, જૂન, જુલાઈ, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, માર્ચ, એપ્રિલ, મે, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈશું. નીચેના પ્રશ્નના જવાબ લખો. પ્રશ્નના જવાબ આપણે લખવાના છે. પ્રશ્ન 1, કઈ ઋતુમાં ઠંડી પડે છે? શિયાળાની ઋતુમાં ઠંડી પડે છે. બીજું, શિયાળામાં કયા કયા ગુજરાતી માસ આવે છે? તો શિયાળામાં કારતક, માગશર, પોષ, મહા ગુજરાતી માસ આવે છે. ત્યાર પછી ત્રીજું, કઈ ઋતુમાં ગરમી પડે છે? તો ઉનાળાની ઋતુમાં ગરમી પડે છે.
चौथू, उनाळामां कया कया चार मास आवे छे? तो उनाळामां फागण, चैत्र, वैशाख अने चेट ए चार मास आवे छे। पांचमू, वरसाद कई ऋतुमां पड़े छे? तो वरसाद चौमासानी ऋतुमां पड़े छे। छठू, चौमासामां कया कया चार मास आवे छे? चौमासामां अषाढ़, श्रावण, भादरवो, आसो आ चार मास आवे छे। विद्यार्थी मित्रों, अहीं वर्ष 2018 नुं कैलेंडर आपेल छे। सामेना पेज ऊपर प्रश्नना जवाब आपेल छे। तो आपणे अहीं जे कैलेंडर छे तेना आधारे आपणे प्रश्नना जवाबो आपीशुं। वर्ष 2018 ना कैलेंडरना आधारे नीचेना प्रश्नना जवाब लखो। पहेलुं छे, वर्षनो प्रथम महीनो कयो छे? तो प्रथम महीनो कयो छे? जान्युआरी। ते महीनामां केटला दिवस छे? तो 31 दिवस छे, माटे आपणे 31 दिवस लखीशुं। बीजू, तेना पछी कयो महीनो आवे छे? फेब्रुआरी। जान्युआरी पछी कयो महीनो आवशे? फेब्रुआरी। तो एने लखीशुं फेब्रुआरी। ते महीनामां केटला दिवस छे? केटला दिवस छे? 28 दिवस छे, माटे आपणे अहीं लखीशुं 28। ત્રીજું, આઠમો મહિનો કયો છે? આઠમો મહિનો ઓગસ્ટ છે, તેના દિવસો કેટલા છે? તેના દિવસો 31 છે। ચોથું, મે મહિના પહેલાંનો મહિનો કયો છે? મે મહિના પહેલાંનો મહિનો એપ્રિલ છે, તો અહીંયા લખીશું એપ્રિલ, તેના દિવસો કેટલા છે? 30। પાંચમું, સપ્ટેમ્બર પછી કયો મહિનો આવે છે? ઓક્ટોબર, તેના દિવસો કેટલા છે? 31। જૂન અને ઓગસ્ટની વચ્ચેનો મહિનો કયો છે? જુલાઈ, એના દિવસો કેટલા છે? 31। કયા કયા મહિના 30 દિવસના છે? 30 દિવસના મહિનાઓ કયા છે? એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર અને નવેમ્બર, એ 30 દિવસના મહિના છે। આ મહિનાઓ એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર અને નવેમ્બર એ 30 દિવસના મહિના છે। ત્યાર પછી, કયા કયા મહિના 31 દિવસના છે? જાન્યુઆરી, માર્ચ, મે, જુલાઈ, ઓગસ્ટ અને ઓક્ટોબર અને ડિસેમ્બર, તો આ 31 દિવસના છે। ત્યાર પછી નવમું, કયા મહિનાના દિવસો બીજા બધા જ મહિના કરતાં અલગ છે? ફેબ્રુઆરીના, કારણ કે ફેબ્રુઆરીમાં 28 કે 29 દિવસ હોય છે, માટે ફેબ્રુઆરી બીજા મહિના કરતાં અલગ છે। કયા બે મહિનામાં સળંગ 31 દિવસ આવે છે? તો જુલાઈ અને ઓગસ્ટમાં સળંગ 31 દિવસ આવે છે। વર્ષનો છેલ્લો મહિનો કયો છે? ડિસેમ્બર, અને તે મહિનામાં કેટલા દિવસ છે? 31। ચિત્રના આધારે પ્રશ્નના જવાબ લખો। અહીં જાન્યુઆરીમાં પતંગ, ફેબ્રુઆરીમાં ફૂલ છે, ત્રીજું માર્ચ છે તેમાં પિચકારી દોરેલી છે, ચોથું કેરી, પાંચમામાં પંખાનું, છઠ્ઠામાં પુસ્તકનું, સાતમામાં તરબૂચ, આઠમામાં ધ્વજવંદનનું છે, પછી નવમામાં સપ્ટેમ્બર મહિનો છે તો તેમાં શિક્ષક દિનનું છે, દસમામાં નવરાત્રિનું ચિત્ર છે, અગિયારમામાં દિવાળીનું છે અને બારમામાં ડિસેમ્બર મહિનો છે તેમાં નાતાલનું ચિત્ર છે। એટલે કે અહીંયા જાન્યુઆરીમાં પતંગ, ફેબ્રુઆરીમાં ફૂલ, માર્ચમાં પિચકારી, પછી એપ્રિલની અંદર કેરી, મેમાં પંખો, જૂનની અંદર આપણે પુસ્તક, જુલાઈમાં તરબૂચ, ઓગસ્ટમાં ધ્વજવંદન, સપ્ટેમ્બરમાં શિક્ષક દિન, ઓક્ટોબરમાં નવરાત્રિ, નવેમ્બરમાં દિવાળી અને ડિસેમ્બરમાં નાતાલ। તો આપણે પ્રશ્નના જવાબ આપીશું। જાન્યુઆરી મહિનામાં કયો તહેવાર આવે છે? કઈ તારીખે? ઉત્તરાયણનો તહેવાર આવે છે 14મી તારીખે। હોળી કયા મહિનામાં આવે છે? હોળી માર્ચ મહિનામાં આવે છે।
એપ્રિલ માસમાં કયું ચિત્ર આપેલ છે, શા માટે? એપ્રિલ માસમાં કેરીનું ચિત્ર આપેલ છે, કારણ કે ઉનાળામાં કેરી મળતી હોય છે. ત્યાર પછી પંખાનું ચિત્ર મે માસમાં કેમ મૂકેલ છે? તો ગરમીથી બચવા માટે પંખાનું ચિત્ર, ઉનાળામાં ગરમી હોય છે માટે ગરમીથી બચવા માટે આપણે પંખો ચાલુ કરીએ છીએ, માટે પંખાનું ચિત્ર મે માસમાં મૂકેલ છે. ઉનાળાના વેકેશન પછી શાળા કયા મહિનામાં ખુલે છે? તો ઉનાળાના વેકેશન પછી શાળા જૂન માસમાં ખુલે છે. સ્વતંત્ર દિન કયા મહિનામાં આવે છે, કઈ તારીખે? સ્વતંત્ર દિન ઓગસ્ટ મહિનામાં 15મી તારીખે આવે છે. શિક્ષક દિન કયા મહિનામાં આવે છે, કઈ તારીખે? શિક્ષક દિન સપ્ટેમ્બર મહિનામાં 5મી તારીખે આવે છે. ઓક્ટોબર મહિનામાં કયું ચિત્ર આપેલું છે, શા માટે? ઓક્ટોબર મહિનામાં ગરબાનું ચિત્ર આપેલ છે, કારણ કે ઓક્ટોબર મહિનામાં નવરાત્રિ આવે છે. બાળ દિન કયા મહિનામાં આવે છે, કઈ તારીખે? બાળ દિન નવેમ્બર મહિનામાં આવે છે, 14મી તારીખે આવે છે. નાતાલ કયા મહિનામાં આવે છે, નાતાલ ડિસેમ્બર મહિનામાં આવે છે.